વરસાદની વાત કરવામાં આવે તો અત્યારે હાલ પણ વાત કરીએ તો રાજ્યમાં અનેક જગ્યા પર હજુ પણ વરસાદ યથાવત જોવા મળ્યો છે આ જગ્યામાં વાત કરવામાં આવે તો ગીર સોમનાથ જેવા જિલ્લાઓમાં પણ એલર્ટ જાહેર કરી દેવામાં આવ્યું છે તો અનેક જગ્યા પર એલર્ટ જાહેર કરતાં પૂર જેવી સ્થિતિ પણ સર્જાઈ છે આ વચ્ચે અનેક લોકો પણ પોતાના ગામથી સંપર્ક વિહોણા બન્યા છે અને વાત કરવામાં આવે તો વરસાદના પગલે અનેક નુકસાન પણ થઈ રહ્યું છે લોકોના ઘરોમાં પાણી પણ ફરી વળ્યા છે આ સાથે લોકોનો ઘરવખરીનો સામાન જે છે તે પણ ખરાબ થઈ ગયો છે તો રાજ્યમાં મેઘતાંડવ વચ્ચે આજે ફરી એકવાર હવામાન વિભાગે ભારેથી અતિભારે વરસાદની આગાહી કરી છે જેમાં સોળ જુલાઈ સુધી ગુજરાતના અનેક જિલ્લામાં ભારેથી અતિભારે વરસાદ ત્રાટકી શકે છે તો બીજી બાજુ હવામાન વિભાગની આગાહીને લઈને જિલ્લામાં તંત્ર એલર્ટ મોર પણ જોવા મળી રહ્યું છે આજ મુદ્દે આપણે સાથે સહયોગી રવિ આપણી સાથે જોડાઈ ગયા છે રવિ અત્યારે હાલ વાત કરવામાં આવે તો રાજ્યમાં હજુ પણ વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે અને ગામોના સંપર્ક તૂટ્યા છે ત્યારે હજી પણ મેઘરાજાની જો વાત કરવામાં આવે તો મેઘરાજાને કારણે જે લોકો અત્યારે હાલ હાલાકી અને પરેશાનીનો સામનો કરવો પડી રહ્યા છે ત્યારે હજુ પણ એલર્ટ જાહેર કરી દેવામાં આવ્યું છે તો શું છે વધુ વિગત જે આરતી જોવા જઈએ તો જે પરિસ્થિતિનું નિર્માણ થયું છે ને આઠ જિલ્લાઓમાં હજી પણ એલર્ટ આપવામાં આવ્યું છે કારણ કે હવામાન વિભાગે આગાહી આપી છે કે વરસાદી માહોલ આમ જ યથાવત રહેશે દક્ષિણ ગુજરાતની સ્થિતિ જે છે તે આપણે જાણીએ જ છીએ મહારાષ્ટ્રમાં જે બંને ડેમમાં પાણી ઓવરફ્લો થવાના કારણે તેની સીધી અસર તે પૂર્ણા નદીની જે વરસાદ થયો એ મહારાષ્ટ્રની અંદર ત્યાંથી સીધી અસર તે નવસારી સુધી સ્પષ્ટપણે દેખાય નવસારીમાં અનેકો રેસ્ક્યુ કરવા પડ્યા એનડીઆરએફની ટીમોની જો વાત કરીએ તો સમગ્ર રાજ્યમાં ઓગણીસ જેટલી એનડીઆરએફની ટીમો ગોઠવી દેવામાં આવી છે એક ટીમ સ્ટેન્ડ બાય રાખવામાં આવી છે એટલે તંત્ર આ બાબતે સાબદું બની બની ચૂક્યું છે તૈયારી પૂરતી છે આઠ જિલ્લાઓમાં જેની અંદર ગીર સોમનાથની આજુબાજુના જે જિલ્લાઓ છે કચ્છ જિલ્લો છે અને દક્ષિણ ગુજરાતના કેટલાક જિલ્લાઓ આ બધી જ જગ્યાએ સ્પષ્ટપણે અત્યારે તે એલર્ટ આપવામાં આવ્યું છે અને એલર્ટના ભાગરૂપે તંત્ર સાબદું બન્યું છે સરકારની જો વાત કરવામાં આવે તંત્રની વાત કરીએ તો તંત્ર દ્વારા કંટ્રોલ રૂમથી સીધી દેખરેખ રાખવામાં આવી રહી છે હવે તો કેન્દ્ર લેવલથી પણ સીધું જ તે ગુજરાતના મુખ્યમંત્રી સાથે વાત કરીને જરૂરી જે સહાય આપવી પડે તે સહાય આપવા માટે રેસ્ક્યુ કરવા માટે જે જરૂરી છે તે બધી બાબતો આપવાની વાત છે તૈયારી ચાલુ છે અને જો વરસાદ હજી પણ વધુ વરસશે તો ચોક્કસથી આવનાર દિવસોમાં વધુ જરૂર પડશે તો તે માટેની પણ તૈયારી તંત્ર કરી ચૂક્યું છે જી જી રવિ સમગ્ર માહિતી બદલ આપનો આભાર તો વાત કરવામાં આવે તો હજી પણ વરસાદ યથાવત જોવા મળ્યો છે આ વચ્ચે અનેક જિલ્લાઓમાં પણ હજુ પણ વરસાદી પાણી જોવા મળી રહ્યા છે